નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુનિકુંજ કટેસિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, તમે આપણે છેલ્લે ભાગની ચર્ચા કરી હતી કે રંગ પૂરેલો હોય અથવા તો આપણે નામ લખેલા હોય કે આટલા ભાગમાં રંગ પૂરો, ભાગ આપેલા હોય અને એમાંથી આપણે એને રંગ પૂરતા હતા. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોવો છો કે મેં અગાઉથી તમારી સામે અમુક આકૃતિઓ છે એ દોરેલી છે. હવે આ આકૃતિઓમાં હું તમને જસ્ટ ખાલી માત્ર ને માત્ર કે બે આકૃતિઓ આની અંદરથી કરાવીશ, બાકીના ભાગની તમારે કરવાની, આમાંથી હું એક કરાવીશ, બાકીની તમારે તમારી જાતે હોમવર્કની અંદર કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આમ જોવા જઈએ ને તો મારે કરાવવાની જરૂર નથી, કેમ કે આપણે આ આકૃતિઓ અને આ આકૃતિઓ પણ જોઈ ગયા છે કે કેવી રીતના એની અંદર તમારે આગળ વધવાનું છે, કેવી રીતના એની અંદર રંગ પૂરવાનો છે. તો સૌ પ્રથમ ચર્ચા કરીએ અહીંયાથી કે આકૃતિમાં રંગ પૂરો, એટલે કે આપણે આકૃતિ આપેલી છે એમાં રંગ પૂરવાનો છે. રંગ કેવો પૂરવાનો છે એ પણ આપણને અહીંયા કહેવામાં આવેલું છે. તો સૌ પ્રથમ જુઓ તો તમને એક લંબચોરસ દેખાય છે. હવે લંબચોરસના પાંચ ભાગ છે એ આપેલા છે, ટોટલ પાંચ ભાગ છે. હવે નીચે આપેલું છે 3/5 અને વાદળી રંગ આવું લખેલું છે. હવે આવું લખેલું છે મતલબ કે તમારે વાદળી રંગ પૂરવાનો છે. કેટલા ભાગમાં પૂરવાનો છે તો કે 3/5 ભાગની અંદર પૂરવાનો છે. તો સૌ પ્રથમ તમારે એ ચેક કરવાનું કે આકૃતિના કેટલા ભાગ કરેલા છે, તો કે પાંચ ભાગ કરેલા છે. તો જેટલા ભાગમાં રંગ પૂરવાનો છે એમાં પેલા છેદ ચેક કરો કે બરોબર છે ને, કે પાંચ આપેલા છે ને, જેટલા ભાગ કરેલા છે એટલા જ ભાગ અહીંયા કણે લખેલા છે કે નહીં એ ચેક કરવાનું. તો અહીંયા કણે આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા પાંચ લખેલા છે. તો હવે આ પાંચ છે બરોબર છે, એટલે કે પાંચ ભાગ છે એટલે પાંચ લખેલા છે, તો કઈ ચિંતાની જરૂર નથી. એટલે મતલબ કે હવે કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. એટલે પાંચ તો ઉપર કેટલા લખેલા છે, 3. તો ઉપર જે લખેલા હોય એટલા ભાગમાં આપણે રંગ પૂરવાનો થાય. તો હવે તમે વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા કે આપણે આ આકૃતિ છે એમાં કેટલા ભાગની અંદર વાદળી રંગ પૂરીશું, તો કે 3 ભાગની અંદર આપણે વાદળી રંગ પૂરવાનો છે. કોઈ પણ 3 ની અંદર તમે રંગ પૂરી શકો છો. એ પછી જરૂરી નથી કે સીધે સીધું એકબીજા સાથે લાઇનમાં જ હોય. કોઈ પણ 3 ભાગ, આ મેં અલગ અલગ 3 લીધા એને બદલે તમે લાઇનમાં 3 લઈ શકો છો, અથવા તો પેલા 2 લ્યો અને ત્રીજું છે એ પછી લ્યો, અથવા તો પેલા 2 લ્યો અને ત્રીજું છે એ છેલ્લે લ્યો, એમ ગમે તેમ પ્રમાણે રંગ પૂરી શકાય છે. પણ ટોટલ 5 ભાગમાંથી કેટલા, 3 ભાગમાં જ રંગ તમારે પૂરવાનો રહે. હવે એવી જ રીતના તમને અહીંયા આ બીજો ભાગ છે એ આવડી જાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજો ભાગ છે એ તમને આવડી જાય છે. હવે તો હવે આ ત્રીજો છે એ હું નહીં કરાવું, એ તમારે જાતે કરવાનો છે. તમે એમ કહેશો કે કેવી રીતના, તો અહીંયા એ પછી જ્યારે હું આ દાખલો કે એના પછીનો કોઈ દાખલો કરાવીશ તો એના ઉપરથી તમને આ દાખલો છે આ બંને આવડી જવાના છે. હવે જેમ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લખેલું છે, આ છઠ્ઠો દાખલો કરાવીશ એના ઉપરથી તમને બાકીના બધા જ દાખલા આવડી જવાના છે. છઠ્ઠો એક દાખલો કરાવું એટલે બાકીના બધા જ દાખલા આવડી જાય. હવે અહીંયા કણે તમારે શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો સૌ પ્રથમ તો આપણે જે આકૃતિ હોય એના કુલ ભાગ ચેક કરવાના, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ભાગ. હવે 12 ભાગ આપેલા છે તો જે જે રંગ પૂરવાનો છે હવે એમાં ચેક કરતા જાઓ. હવે જો અહીંયા રંગ પૂરવાનો છે કાળો, હવે કાળો રંગ છે એ 4/12, હવે કુલ 12 ભાગ હતા તો 12 છે તો કે હા, હવે 4/12 છે તો આમાં કઈ કરવાની જરૂર નથી. તો ઉપર જેટલા ભાગ આપેલો છે એટલા ભાગમાં કાળો રંગ પૂરી દેવાનો, કે 4 ભાગ આપેલા છે તો 4 ભાગની અંદર માની લ્યો કે હું આમાં કાળો પૂરી દઉં, આ 1, 2, 3 અને 4, કોઈ પણ 4 બરોબર છે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ 4, એ જરૂરી નથી કે લાઇનમાં હોય, ગમે તે જગ્યાએ હોઈ શકે છે. હવે આને 4 ભાગની અંદર રંગ પૂરી દીધો છે કાળો. હવે બીજો પ્રશ્ન અહીંયા થાય કે સર 1/2 લાલ રંગ, હવે અહીંયા છેદમાં તમે જુઓ તો કેટલા છે, 2 જ છે, માત્ર ને માત્ર 2 છે. હવે અહીંયા છેદમાં આપણે કુલ ભાગ લઈ આવવાના છે, કુલ ભાગ કેટલા હતા, કુલ ભાગ કેટલા હતા તો કે 12, કુલ કેટલા હતા, 12 ભાગ હતા. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે છેદમાં 12 લઈ આવવા હોય તો છેદને કેટલા વડે, 2 ને કેટલા વડે ગુણો તો 12 આવે, 2 6 12, તો 6 વડે ગુણ્યા 2 ને,
તો ઉપર કેટલા ને 6 વડે ગુણો તો હવે જોવો જોઈએ 6 એકુ 6 અને 2 6 12 મતલબ કે છેદમાં 12 હવે આવી ગયા છે તો ઉપર જે આવ્યા એટલા ભાગમાં રંગ પૂરવાનો થાય તો ઉપર કેટલા આવ્યા 6 તો 6 ભાગની અંદર આપણે કેવો રંગ પૂરવાનો થાય છે લાલ રંગ પૂરવાનો થાય તો હવે આપણે 6 ભાગની અંદર લાલ રંગ પૂરવાનો છે તો જોઈએ પૂરી આપણે આની અંદર લાલ રંગ તો આ 6 ભાગની અંદર કેવો રંગ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો લાલ રંગ આપણે પૂરેલો છે હવે હવે વધ્યો પીળો રંગ તો પીળા રંગમાં તમે જોઈ શકો તો એનો જે ભાગ લખેલો છે એમાં છેદમાં તો 12 આપેલા છે તો કઈ ચિંતાની જરૂર નથી હવે માત્ર ને માત્ર ઉપર ચેક કરવાનું ઉપર કેટલા છે 2 તો 2 ભાગની અંદર તમારે કેવો પૂરી દેવાનો થાય તો કે પીળો રંગ પૂરી દેવાનો છે તો સમજી ગયા વિદ્યાર્થી મિત્રો તમારે કેવી રીતના રંગ પૂર્ણી કરવાની છે કે તમને જે ભાગ આપેલા છે એમાંથી કેવી રીતના તમે તમારો ભાગ છે એ નક્કી કરશો એ તમને અહીંયા મેં શીખવાડી દીધું આ ઉદાહરણ પરથી અહીંયાથી તમને દરેકે દરેક આવડી જાય છે સૌપ્રથમ તો કે ભાગ નક્કી કરો કેટલા ભાગ છે આકૃતિમાં ભાગ નક્કી કર્યા પછી જે જે રંગ પૂરવાનો છે એના છેદ નક્કી કરો કે એમાં એટલા જ ભાગ આપેલા છે કે નહીં છેદમાં એટલા ભાગ આપેલા હોય તો કઈ ચિંતાની જરૂર નથી જો ન આપેલા હોય અહીંયા કણે જો નહોતા આપ્યા તો આપણે એટલા છેદમાં લઈ આવ્યા તો એ પ્રમાણે જે અંશ આવે એટલા ભાગમાં આપણે રંગ પૂરવાનો થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારા માટે શું તો કે આકૃતિ જોઈ અને રંગ પૂરો હવે તમારે અહીં આકૃતિમાં આ વિડિયો સ્ટોપ કરી અને તમારે આકૃતિઓ દોરી લેવાનું છે નીચે લખેલા છે એ અંક એ પણ તમારે સાથે જોઈ લેવાના છે અને એ પ્રમાણે એની અંદર રંગ પણ પૂરી નાખવાનો છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ તો આગળ આવીએ તો અહીંયા તમે જોઈ શકો છો અમુક આકૃતિઓ દોરેલી છે ત્રણ ત્રણ અહીંયા લખેલું છે વસ્તુઓનું જૂથ આ વસ્તુઓના જૂથ છે રંગ પૂરેલી વસ્તુઓ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો શું કે છે રંગ પૂરેલી જો ખાસ જોવાનું છે આપણે અહીંયા રંગ પૂરેલી વસ્તુઓ એને આપણે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવાની છે તો કેવી રીતના દર્શાવશું વિદ્યાર્થી મિત્રો બહુ જ સરળ છે કે પેલા તો કેટલી વસ્તુ આપેલી છે એ નક્કી કરો તો 1 2 3 4 5 6 અને 7 એટલે કે છેદમાં લખશું આપણે 7 હવે કેટલા ભાગમાં રંગ પૂરેલો છે તો કે 1 અને 2 બે ભાગમાં પૂરેલો છે એટલે ઉપર 2 તો આ થઈ ગઈ રંગ પૂરેલી વસ્તુ અપૂર્ણાંક સ્વરૂપે હવે એવી જ રીતના અહીંયા બાજુમાં હજી લખેલું છે કે રંગ પૂર્યા વગરની અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો રંગ પૂર્યા વગરની વસ્તુઓ છે એને હવે જો અહીંયા કુલ ભાગ તો આપણને ખબર હતા કેટલા હતા તો કે 7 છેદમાં હવે એમાંથી જે રંગ નથી પૂરેલો એટલો તો 1 2 3 4 અને 5 તો ઉપર આવશે 5 ઉપર આવે છે 5 તો વિદ્યાર્થી મિત્રો હવે બાકીની બે છે એ તમને આવડી જાય એકદમ સાદી અને સરળ જ વસ્તુઓ છે તો આ જ જે દાખલા છે એ તમારે તમારી સાથે હોમવર્ક ની અંદર કરવાના રહે છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો આ દાખલાઓમાં ખૂબ જ સહેલા અને એકદમ સરળ જ છે હવે જોઈએ આગળ હવે આપણે જે છેલ્લે પૂરું કરેલું હતું શાકભાજી હવે એમાં એવું કે છે કે રામુ આ શાકભાજી તેના મિત્રોને આપવા ઈચ્છતો હતો તેણે પાંચમા ભાગના ટમેટા અને એક ચતુર્થાંશ ભાગના બટેકા અબુ બકરને આપ્યા ત્રીજાને બે પંચમાંશ ભાગના ટમેટા અને ત્રણ ના છદ ભાગના બટેકા મળ્યા નેન્સીને બાકીની શાકભાજી મળી હવે અબુ બકરના ભાગ પર વાદળી રંગનું વર્તુળ દોરો ત્રીજાને મળેલા ભાગ પર પીળા રંગનું વર્તુળ દોરો તો એના પરથી નેન્સીને કેટલા બટેકા અને ટમેટા મળ્યા હવે આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો નવી રમત આપેલી છે કોણ વર્તુળને પહેલા રંગ છે શું કહે છે કોણ વર્તુળને પહેલા રંગ છે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 60 આ રમત ચાર ચાર સમૂહમાં રમી શકાય છે દરેક ખેલાડીએ નીચે બતાવ્યા મુજબ
વર્તુળ બનાવવાનું છે. દરેકે કાગળના ટુકડા પર 15 ટોકન બનાવવાના છે. શું કહે છે? કાગળના ટુકડા પર 15 ટોકન બનાવવાના છે. તમારા ટોકન પર 1/2, 3/4, 1/4, 1/6, 1/12, 2/12, 3/12, 4/12, એવી રીતના આગળ આગળ 11/12 લખો. ટોકનને ભેગા કરી તમારા સમૂહની વચ્ચે તેની થપ્પી બનાવો. હવે તમે રમત રમવા માટે તૈયાર છો. પહેલો ખેલાડી થપ્પીમાંથી એક ટોકન ઉપાડશે, ચિત્રના કેટલા ભાગમાં રંગ પૂરશે અને ટોકનને થપ્પીની નીચે રાખશે. પછીનો ખેલાડી પણ આમ કરશે અને રમત આગળ વધશે. ચિત્રને જે સૌથી પહેલા રંગ પૂરું કરશે તે વિજેતા ગણાશે. જો શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે તમારે એક વર્તુળ તૈયાર કરવાનું છે. પછી એ વર્તુળના અલગ અલગ આપણને આપેલા છે. એ પ્રમાણે કુલ 12 ભાગ કરી આપવાના. હવે તમારે ટોકન બનાવવાના છે. ટોકન એટલે એક ચિઠ્ઠી બનાવવાની. ચિઠ્ઠીની અંદર અલગ અલગ ભાગ જે આપણને કીધા એમ અલગ અલગ ગ્રુપ બનાવવાના થતા નથી, કેમ કે અત્યારે એ શક્ય છે નહીં, એટલે એક જ વ્યક્તિએ એને બનાવવાનું છે. આવી રીતના અલગ અલગ ટોકન છે એ તૈયાર કરવાના છે. અને ત્યાં સુધી જવાનું છે આગળ આમને આમ, તો કે 11/12 સુધી. હવે એ અલગ અલગ આડાવડી કરી પછી એને ભેગી કરો, એક થપ્પી બનાવો. થપ્પી બનાવી અને રાખવાની છે. થપ્પીમાંથી એક ચિઠ્ઠી ઉપાડો. ચિઠ્ઠી ઉપાડવાથી જે પણ ટોકન નીકળે એ ટોકન પ્રમાણે તમારે આની અંદર રંગ પૂરવાનો છે. હવે રંગ પૂરવાનો છે, માની લો કે મારી પાસે જે ટોકન હતું એમાંથી 1/4 નીકળ્યા, એટલે હું એમ કહીશ કે 1/4 ભાગની અંદર મારે રંગ પૂરવાનો થાય. હવે 1/4 તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે કુલ ચિત્ર છે એના કુલ ભાગ કેટલા છે, તો કે 12 ભાગ છે. તો મારે છેદમાં 12 લઈ આવવાના થાય. હવે છેદમાં 12 લઈ આવવા હોય તો મારે 4 ને કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો ઉપર એ કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો 3 × 1 = 3 અને 4 × 3 = 12, એટલે કુલ 12 થઈ ગયા. તો ઉપર આવ્યા 3, તો કે 3 ભાગની અંદર મારે શું થાય, તો કે રંગ પૂરવાનો થાય. આ કુલ ભાગ આપેલા છે એમાંથી મારે 3 ભાગની અંદર શું થાય, તો કે રંગ પૂરવાનો થાય. બરોબર છે? ફરી પાછું શું કરવાનું, તો કે વળી પાછી એ જે ચિઠ્ઠી તમે ઉપાડી હતી એને લઈ અને સીધી નીચે મૂકવાની છે. હવે નીચે મૂકી અને ફરી પાછું બીજો કોઈ વ્યક્તિ જો તમારી સાથે હોય તો તમારે એ બીજી ચિઠ્ઠી ઉપાડવાની છે. પછી એમાંથી માની લો કે 1/12 નીકળે છે, તો કુલ ભાગ તો 12 આપેલા જ છે, તો કઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. તો સીધા ઉપરના જે ભાગ હોય એટલા ભાગની અંદર રંગ પૂરી દેવાનો છે. પણ બીજો કોઈ રંગ, તો હવે માની લો કે એક આવ્યો, તો કોઈ પણ જગ્યાએ તમે એ એક ભાગમાં રંગ પૂરી આપવાનો છે. પણ રંગ કેવો હોવો જોઈએ? બીજો. હવે આવી રીતના એની અંદર રમત આપેલી હતી અને અલગ અલગ જૂથ બનાવેલા હતા, પણ અત્યારે જૂથ શક્ય છે નહીં. કોણ જીતશે? તો કે જે સૌથી ઝડપથી આ રંગ પૂરણી કરે છે એ ભાગ. વિજેતાના ટોકન ક્યાં ક્યાં છે? હવે જેને જેને જે ટોકન મળેલા છે એ ક્યાં ક્યાં ટોકન છે એ આપણે આની અંદર જોવાનું છે. તો એની સાથે સાથે આપણે એના ભાગ પણ પાડેલા હતા. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ અને કાર્ડનો કોયડો શું આપેલું છે? વિદ્યાર્થી મિત્રો કાર્ડનો કોયડો
चित्र दौरेलू है। हम चित्री अंदर ए बी सी डी एवं लखेलू है, पी साथ साथ एना आपने जो आकृतिओ आपेली है एना जवाब आप आकृतिओ में बाजू 61 पेज पर प्रश्न आप चौरस एना सफेद भाग ने बे सामन भाग में वहसो, जवाब मेड़ो शू सरल तो कि हाँ। हम जो शू कह चित्र आपेलू थ हवे आटलो भाग छे तमे जोई सको छो विद्यार्थी मित्रों, एमां शुं आपेलुं हतुं तो के चित्रमां रंग पूर्णी करेली छे। हवे बाकीनो भाग जे छे एमां तमारे शुं करवानुं छे, एना बे अर्धा भाग करवाना छे। तो विद्यार्थी मित्रों एना बे सरखा भाग करवाना होय तो अहींयाथी करो, एटले आ एक भाग अने आ बीजो भाग बंने एकबीजाने सरखा थई गया। पछी एवी ज रीतना चित्र बी चौरस बी ना सफेद भाग ने त्रण समान भाग में वेचो, એટલે આવું જ ચિત્ર આપેલું છે પણ બ્લેક કલરનો જે રંગ પૂરેલો છે થોડોક બીજી જગ્યાએ છે, બાકી એના ત્રણ ભાગની અંદર વિભાજિત કરો। પછી એવી જ રીતના સી અને ડી, અને આવી જ રીતના તમારે શું કરવાનું છે તો કે એની અંદર જે પ્રશ્ન આપેલા છે એને ઉકેલી અને પૂર્ણ કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં અહીંયા સુધી, અને હવે પછીના વિડીયોમાં નેક્સ્ટ લેક્ચરમાં જોશું। અસ્તુ।